વાત કરીએ ન્યૂઝવરેજ ટાઈન મહાકવરેજ ટાઈગર અભિઝિંદા ના જંગલ જંગલમાં વાઘ હોવાની છે ચર્ચા ન્યૂઝ એટીન પાસે એક્સક્લુઝિવ વિડીયો છે ગામોમાં પશુઓના મારણથી સ્થાનિકો ચિંતિત છે હજુ સુધી વન વિભાગે વાઘ હોવાની પુષ્ટિ નથી કરી તો વિડીયો ખાનપુરના જંગલનો હોવાની શક્યતા છે ન્યૂઝ એટીન વાયરલ વિડિયોની કોઈ પુષ્ટિ કરતું નથી તો લોકોમાં ભયનો માહોલ છે અને લોકોની માંગ છે કે વન વિભાગ તાત્કાલિક જંગલમાં નાઇટ વિઝન કેમેરા મૂકીને સચોટ તપાસ કરે અમારા વિસ્તારમાં વાઘ આવ્યો છે તે પશુ પક્ષીઓને મારી નાખે છે મતલબ વાઘ બકરીઓને મારી નાખે છે રોજના એક દિવસ એક બકરું મારે છે લગભગ પંદર વીસ દિવસથી આવે છે એક દિવસ અમે જાતે ખુદ જોયેલો પંદર વીસ જણાએ જોયેલો તો પણ અમને ડર લાગતો તો પણ અમે રાતે કંઈ કરીને શકીએ દોડાવી બેન્યું રાતે ત્યાર પછી ત્રણ ચાર વાર આવ્યો છે અમારા પંદરવાડા વિસ્તારમાં વાઘની બહુ બીક છે સાહેબ રાત પડી કે અમે દન ને દરી અને બે ત્રણ બકરીઓ પણ મારી એના માટે આપણે સ્થળ તપાસ કરીએ છીએ આજુબાજુનો વિસ્તાર ચેક કરીએ છીએ એના પગમાર્ક છે એનું સ્કેટ છે કે એના ટેરિટરી માર્કિંગના કોઈ એવિડન્સી જોવા મળે પરંતુ આજ સુધી આવું જોવા મળ્યું નથી ખાનપુર તાલુકાની જે આપ વાત કરી રહ્યા છો બેઝિકલી પરંતુ એમ છતાં પણ જો જ્યારે પણ આવી માહિતી મળશે તો મારો સ્ટાફ એમાં ખડે પગે છે તો ન્યુઝ ગુજરાતીના સંવાદદાતા મિતેશ ભાટિયાએ પાંદરવાડા ગામની મુલાકાત લીધી અને ગામ લોકોના દાવા પર પુરાવા પણ તપાસ્યા ફરી વાઘ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે હું દ્રશ્યોમાં બતાવીશ કે ખાનપુર તાલુકાના જે પાંડરવાળા વિસ્તાર છે કે જે જંગલમાંથી વાઘ આવી રહ્યો છે અને લોકોમાં ભય ફેલાઈ રહ્યો છે હું અમને દ્રશ્યો બતાવી રહ્યો છું કે આ જે રસ્તો જઈ રહ્યો છે તે આ ભયાનક જંગલ છે કે જે આ ભયાનક જંગલની અંદરથી રાત્રિ દરમિયાન અહીંયા વાઘ દેખો દે છે લોકોના ઘરોની અંદર આવે છે અને બહાર જે પશુઓ બાંધેલા હોય છે તેઓનું મારણ કરે છે કહી શકાય કે મારણ કર્યા બાદ જે લોકોમાં ભય ફેલાયો છે હું આપણે બીજી તરફ પણ બતાવી રહ્યો છું કે જે આ જંગલ વિસ્તારની આ

સ્થાનિક ખેડૂતોએ ફોરેસ્ટ વિભાગની ટીમને જાણ કરતા ફોરેસ્ટ વિભાગની ટીમે ઘટના સ્થળે દોડી આવી હતી અને અલગ અલગ જગ્યાએ દીપડાના સગડ મળી આવ્યા છેલ્લા છ થી સાત દિવસમાં અંદાજે આઠ કૂતરા અને સાત જેટલા ભૂંડનો શિકાર કર્યો હોવાની વિગતો પણ બહાર આવી ફોરેસ્ટની અલગ અલગ ટીમો દ્વારા સર્વે કરીને દીપડાને ઝડપી લેવા પાંજરું મૂકવાની પણ કાર્યવાહી હાથ ધરાઈ જૂનાગઢના ગાંધીગ્રામ વિસ્તારમાં ચાર સિંહો લટાર મારતા દેખાયા મોડી રાત્રે સિંહો રસ્તા પર ફરતા જોવા મળ્યા રહેણાંક વિસ્તારમાં સિંહના આંટાફેરાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા ગિરનાર અભયારણ્યમાં સિંહોનો વસવાટ હોવાથી અનેક વખત સિંહો આવી ચડવાની ઘટના પણ સામે આવતી હોય છે તો શિકારની તલાશમાં સિંહો અહીં આવી જતા હોય છે જે બાદ લોકોમાં ભયનો માહોલ છે ગાંધીગ્રામ વિસ્તારમાં સિંહના આંટાફેરા વધી રહ્યા છે જે બાદ લોકોની ચિંતા પણ વધી રહી છે ખાસ કરીને રહેણાંક વિસ્તારમાં સિંહ દેખાયા